નમસ્કાર, આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. તો એક સરસ મજાનું વન હતું. હવે એ વનમાં એક નાનકડું તળાવ હતું. હવે આ તળાવમાં બધા વનમાં રહેતા પશુ પંખીઓ અને જંગલના પ્રાણીઓ પાણી પીવા માટે આવતા હતા. હવે એ દિવસ એવું બને છે કે અચાનક જ એ તળાવમાં એક ભયંકર અને વિચિત્ર મગર આ તળાવમાં આવી જાય છે. હવે આ મગર હતો ને, એ તો જે પાણી પીવા માટે જે પશુ પંખી તળાવમાં આવતા ને, ત્યારે આ મગર તો બધાના પગ ખેંચી અને તળાવમાં લઈ જતો અને એ બેઠો બેઠો ખોરાક ખાતો હતો. એટલે જંગલમાં તો હાહાકાર મચી ગયો કે આ તળાવમાં તો ભયંકર મગર આવે છે અને બધા પશુ પંખી જે જાય છે પાણી પીવા એને મારી નાખે છે. એટલે બધા પ્રાણીઓ તો ભેગા થઈ અને આને હાંકી કાઢવા માટે વિચાર કરતા હતા. ત્યારે બધા કહેવા લાગ્યા, આ મગર તો જુઓ ને કેમનો આવે છે, તો જવાનું નામ જ દેતો નથી. પણ આપણે આ મગરને હાંકી કાઢવા માટે આપણે કંઈક યોજના તો ઘડવી પડશે. બધા પશુ પંખી અને જંગલના પ્રાણી ભેગા થઈ અને બધા જંગલના રાજા પાસે જાય છે. એ જંગલના રાજાને કહે છે કે તમે આજે જ સભા બોલાવો અને બધા પ્રાણીને આપણે આ મગરને હાંકી કાઢવા માટેની યોજના વિચારીએ. ત્યારે શિયાળભાઈને કહે છે જંગલનો રાજા કે તું જા અને બધાના ઘરે જઈ અને સંદેશો આપે કે આજે સાંજે સભા ભરાવાની છે. શિયાળ બધાને સંદેશો આપે છે અને સાંજ પડે છે એટલે બધા તો પશુ પંખી પ્રાણી બધા ભેગા થાય છે અને સભા ચાલુ થાય છે. સભામાં પેલા જંગલના રાજા કહે છે કે જુઓ પ્રાણીઓ, આપણા તળાવમાં એક ભયંકર મગર કેનનો આવે છે અને જે પાણી જે પશુ પંખી પાણી પીવા માટે તળાવમાં જાય છે એને એ ખાઈ જાય છે, તો આપણે એને હાંકી કાઢવા માટે કંઈક વિચાર કરીએ. ત્યારે બધા એક પછી એક બધા બોલે છે અને કહે છે કે આમ કરીએ આમ કરીએ. બધાની વાત પેલો રાજા સાંભળે છે. પછી એમાં એક હોશિયાર હાથીભાઈ હતા, એ ઊભા થાય છે અને હાથીભાઈ કહે છે કે જુઓ રાજાજી, આપણે આ મગરને હાંકી કાઢવો હોય તો એક યોજના મારા મગજમાં આવી છે, તે હું તમને રજૂ કરું છું. ત્યારે રાજાએ એમને આજ્ઞા આપી. તો હાથીભાઈ તો કહેવા લાગ્યા કે જુઓ, જેમ માણસો પોતાના ઘરમાં ઉંદરો આવે છે તો ઉંદરોને પકડવા માટે પાંજરું બનાવીને મૂકે છે, એમ આપણે પણ એક લાકડાનું પાંજરું લાવીએ અને એ પાંજરું આપણે મૂકીશું તો એમાં મગર આવી જશે. એટલે બધા હાથીભાઈની હોશિયારી ઉપર તો બધા હસે છે અને બધાને આ યોજના ગમે છે. એટલે રાજાએ એમને કહ્યું કે હાથીભાઈ, તમારે અને શિયાળને બંને શહેરમાં જવાનું અને સરસ મજાનું પાંજરું લઈ આવવાનું, એ તમારી જવાબદારી છે. બીજા દિવસે તો હાથીભાઈ અને પેલા શિયાળ તો જાય છે શહેરમાં પાંજરું લેવા માટે. એ તો શહેરમાં ગયા એટલે શહેરમાં જઈ અને પેલા પાંજરું બનાવનાર સુથારભાઈને મળે છે. સુથારભાઈને બધી વાત કરે છે. ત્યારે સુથારભાઈ એમની વાત સાંભળે છે અને કહે છે કે તમે બેફિકર રહો, હું હમણાં જ મારા માણસોને બોલાવી અને સરસ મજાનું પાંજરું બનાવીને તમને આપી દઉં છું. એટલામાં તમે શહેરમાં તમારે કંઈ કામ હોય તો તમે કરીને આવો. ત્યારે પેલું શિયાળ કહે છે, હાથીભાઈ આપણે પાંજરું તો બનાવ્યું પણ પાંજરામાં કંઈક ખાવાનું મૂકીશું તો જ આ મગર અંદર આવશે ને, એ સિવાય તો આવે જ નહીં. માણસો પણ પાંજરું બનાવે અને ઉંદર માટે કંઈક ખાવાનું મૂકે તો જ ઉંદર ખાવા માટે આવે, ત્યારે પાંજરામાં પૂરી જાય. એવી રીતે આપણે પણ ખાવાનું તો જોઈશે. ત્યારે પેલું શિયાળ કહે છે કે ચલો આપણે મીઠાઈવાળાની દુકાને જઈ અને પેંડા અને જલેબી લેતા જઈએ. તો હાથીભાઈ અને શિયાળ તો મીઠાઈવાળા પાસે જઈ અને પેંડા અને જલેબી લાવે છે અને એટલામાં પાંજરું બની જાય છે. હવે હાથીભાઈ પાંજરું અને મીઠાઈ લઈ અને આ શિયાળ અને હાથીભાઈ તો પાછા જંગલમાં આવે છે. ત્યારે બધા પક્ષી પશુ પંખીઓ તો આ સિંહ અને આ હાથી અને શિયાળની આતુરતાથી રાહ જોતા હતા. પાંજરું લાવ્યા ત્યારે જંગલના રાજાએ તો બરાબર ચારે બાજુ એનું અવલોકન કરી અને બરાબર તપાસી જોયું કે આ પાંજરું બરાબર મજબૂત છે. ત્યારે પેલા શિયાળે કહ્યું, જુઓ રાજાજી, હું તો મીઠાઈ પણ લાવ્યો છું એના માટે. રાજાજી તો ખૂબ જ ખુશ થઈ ગયા. હવે આ પાંજરામાં મીઠાઈ સરસ મૂકી દીધી અને બધા પ્રાણી અને પશુઓ તો પાંજરું લઈ અને તળાવના કાંઠા પર આવ્યા. તળાવના કાંઠા પર પાંજરું મૂકવામાં આવ્યું અને એ વખતે તો પેલો મગર તો ઘસઘસાટ ઊંઘતો હતો. બધાએ તો ત્યાં મૂક્યું અને બધા પશુ પંખીઓ તો તળાવની આજુબાજુ ગોઠવાઈ ગયા અને બેઠા બેઠા જોતા હતા ક્યારે મગર જાગે અને ક્યારે પાંજરામાં આવે. થોડી વાર થઈ એટલે પેલો મગર હતો એ તો
ઊંઘમાંથી જાગી ગયો અને એને તો સરસ મજાની મીઠાઈની સુગંધ આવવા લાગી એટલે મગર હતો એ તો એ પાંજરાની બાજુ ધસી આવ્યો અને જેવો પાંજરા બાજુ આવે છે ત્યારે એ તો જોવે છે કે હા આમાં તો સરસ મજાની મીઠાઈ છે એના મોમાં પાણી આવી ગયું પણ એ તો વિચારવા લાગ્યો કે આવું આ ખોખા જેવું તો મેં ક્યારેય જોયું નથી અને આ ખોખામાં શું હશે એ તો જેવો પેલા ખોખામાં મીઠાઈ ખાવા જાય છે એવો જ ખટાક દઈ અને એ પાંજરાનો દરવાજો બંધ થઈ જાય છે એટલે પેલો મગર તો પાંજરામાં આવી જાય છે અને બધા પેલા પશુ પંખીઓ તો જોઈ ગયા અને બધા એની પાસે આવ્યા મગર તો ખૂબ જ ગભરાઈ ગયો કે હું કેવી રીતે બહાર નીકળું તો બહાર નીકળવા માટે ઘણા બધા પ્રયત્ન કરે છે પણ પેલો દરવાજો બંધ થઈ ગયો તો બધા પાસે આવ્યા અને પેલો રાજા કહેવા લાગ્યો કે મગર તમે આ તળાવમાં આવી અને ખૂબ જ રાજ કર્યું છે અને અમારા નાના નાના બચ્ચાઓને તમે ખાઈ ગયા છો એ તમે ભયંકર પાપ કર્યું છે ને તેનું આ કર્મ હવે તમારે ભોગવવાનો વારો આવે છે આ બધા તો પશુ પંખી અને જંગલના પ્રાણીઓ બધા ભેગા થઈ અને પાંજરાને ખસેડતા ખસેડતા દૂર દૂર સુધી મૂકી આવે છે અને મગર ત્યાં પાંજરામાં પાંજરામાં રહે છે બધા પાછા આવે છે ત્યારે પેલો રાજા તો રાહ જોઈને બેઠો હતો ત્યારે પેલા હાથીભાઈને અને શિયાળને તે ખૂબ જ શાબાશી આપે છે અને કહે છે કે જુઓ હાથીભાઈની હોશિયારી જોઈને તમે બધાએ કેટલા બધા હાથીભાઈ હોશિયાર છે એવાને પાંજરાની આપણને યોજના બનાવવાનું કહ્યું એમાં જ આ મગર આવી ગયું હાથીભાઈને શિયાળને ખૂબ જ શાબાશી આપે છે અને પછી બધા તો જંગલના પશુ પંખી અને જંગલી પ્રાણીઓ બધા તળાવમાં શાંતિથી પાણી પીવે છે શાંતિથી રહે છે અને રાજા કહે છે કે હવે જેને આ તળાવમાં નાહવું હોય તે નાહી શકે અને જેને પાણી પીવું એ પી શકે હવે કોઈનો ડર રાખવાની જરૂર નથી બધા તો રાજી ખુશીથી રહે છે અને બધા સમથી જંગલમાં રહેવા લાગ્યા અને રાજા પણ એમની સાથે સમથી રહેતો હતો તો બાળકો જુઓ આજે આપણે હાથીભાઈની હોશિયારી એવી વાર્તા સાંભળી સાંભળવાની મજા આવીને નમસ્કાર.